દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. એનડીએના તમામ સાંસદ પોતપોતાના મત વિસ્તારમાં કાર્યરત થઈ ગયા છે. ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના નવનિયુક્ત સાંસદ ધવલ પટેલે વલસાડ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દાખલ દર્દીઓની રૂબરૂ મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને હોસ્પિટલ ખાતેની ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગત મેળવી હતી. ફરજ પર હાજર તબીબોએ જરૂરી સૂચનો કર્યા હતા. આ તબક્કે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ આઈટી ઇન્ચાર્જ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જી, આજરોજ અમે વલસાડ સિવિલની મુલાકાત અમારા વલસાડના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને અમારી કુલ ટીમ સાથે લીધું છે. એનું મુખ્ય કારણ, વલસાડ સિવિલ એ આપણા સાઉથ ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલમાંથી એક છે અને વલસાડ, વાંસદા અને મહારાષ્ટ્રથી પણ અહીંયા દર્દીઓ આવીને ઈલાજ કરે છે. તો આ હોસ્પિટલમાં કેટલી વ્યવસ્થા છે, વ્યવસ્થામાં કોઈ પણ હમણાં કોઈ ગેપ છે કે નહીં, દવામાં કોઈ ગેપ છે કે નહીં, કે પછી ઓપરેશન થિયેટર્સમાં કોઈ ગેપ છે કે નહીં, તે ખાસ જોવા આવ્યા છે. અને દર્દીઓને શું એમની સારવાર થઈ રહી છે, સારવારમાં કોઈ કસર રહેતી છે કે નહીં, એમને કોઈ અસુવિધા છે કે નહીં, એ ખાસ જોવા માટે અમે અને ભરતભાઈની ટીમ પૂરી અમે અહીંયા આવ્યા છે. અમે નિરીક્ષણ કર્યું છે, અમને થોડી ક્ષતિઓ પણ લાગી છે. એ હોસ્પિટલ મેનેજમેન્ટને અમે જણાવી છે કે ક્લિનલીનેસ પર અમારે ખાસ ધ્યાન આપવું જ પડશે. અને અમે એમ પણ નિશ્ચય કર્યું છે કે હવે દર મહિને એકવાર અમે સંકલન બેઠક હોસ્પિટલ ઓથોરિટીઝ સાથે રાખવાના છે અને ત્યાં અમે ડિસ્કસ કરશું કે હોસ્પિટલની શું જરૂરિયાત છે અને અમારા તરફથી અમને દર્દીઓની જે પણ કમ્પ્લેન્ટ મળી છે એ પણ ત્યાં ને ત્યાં જ નિરાકરણ થઈ જાય. એના માટે અમે કોર્ડિનેશન મિટિંગ પણ હોસ્પિટલ ઓથોરિટીઝને માટે રાખવાના છે. પણ સૌથી મુખ્ય હેતુ આ હોસ્પિટલ વિઝિટ કરવાનો, ઓચિંતો વિઝિટ કરવાનો એ હતો કે આપણી હોસ્પિટલ સારી રીતે ચાલી શકે, દર્દીઓને જેટલી પણ ઉપચાર છે સારી રીતે મળી શકે અને ડૉક્ટરને પણ જેટલી પણ સુવિધા છે એ બધી મળી રહે, એના માટે ખાસ કરીને અમે આ. અમિત સિંઘ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વલસાડ.